ભાવનગરના લોકોના આરોગ્ય સામે જોખમ. 3 મહિના પહેલા લીધેલા પનીરના નમૂના ફેલ ગયા છે. પનીરના નમૂનામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું. રૂવાપરી રોડ પર પનીર બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ ફેક્ટરી સામે કોર્ટમાં કેસ દાખલ કરશે. શંકા જતા 108 કિલો પનીરનો નાશ કરાયો હતો. લાયસન્સ વગર પનીરની ફેક્ટરી તેઓ ચલાવતા હતા અને ક્યાંક પનીરના નમૂના જે 3 મહિના પહેલા લેવામાં આવ્યા હતા તે ફેલ નીકળ્યા છે. અહીંયા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, 3 મહિના બાદ આ પરિણામ આવ્યું છે, એટલે કે રિઝલ્ટનો રિપોર્ટ આવ્યો છે, શું વધુ વિગતો સામે આવી રહી છે? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપાના ફૂડ વિભાગે 3 માસ પહેલા એટલે કે ઓક્ટોબર માસમાં જે રૂવાપરી રોડ પાસે ગોરડનું સ્મશાન આવેલું છે ત્યાં એક પનીર બનાવતી ફેક્ટરી ઉપર દરોડા પાડ્યા હતા. અને જે પનીરના જે દરોડા પાડ્યા હતા ત્યારે કહી શકાય કે જે પનીર બનાવતી એક જે ફેક્ટરીથી તેમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે નમૂનામાં જે લેવામાં આવ્યા હતા પનીરના તે નમૂનામાં ભેળસેળ સાબિત થયું છે. ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ હવે કોર્ટમાં છે તે કેસ દાખલ કરવા જઈ રહ્યું છે. ત્યારે કહી શકાય કે જે રીતે ઓક્ટોબર બાદમાં પનીરના નમૂના લેવામાં આવ્યા હતા તેમાં જે અત્યારે જે નમૂના ફેલ થયા છે તેના કારણે હાલ અત્યારે મનપાનું આરોગ્ય વિભાગ એટલે કે ફૂડ વિભાગ કોર્ટમાં કેસ દાખલ કરવા જઈ રહ્યું છે. કારણ કે આ વિક્રેતા જે છે તે લાયસન્સ વગર છે તે પનીરની ફેક્ટરી ચલાવતો હતો. આ ઉપરાંત કહી શકાય કે જે 400 રૂપિયાના બજારના ભાવે મળતું પનીર છે તે 200 રૂપિયામાં વેચતો હતો. ત્યારે પનીરના નમૂના જે સબ સ્ટાન્ડર્ડ આવતા આ કોર્ટમાં છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. અને જ્યારે મનપાના અધિકારીઓએ જ્યારે દરોડા પાડ્યા હતા ત્યારે આ શંકા જતા તેમને 808 કિલો પનીરનો નાશ પણ કર્યો હતો. એટલે કહી શકાય કે મનપાના આરોગ્ય વિભાગ એમને જે કામગીરી કરી છે તેના કારણે જે છે તે અત્યારે હાલ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ કોર્ટ દ્વારા જે આ છે તે નમૂના લઈ અને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. આભાર મયુર તમામ વિગતો માટે.